કૃષ્ણ હાજર નથી પણ કૃષ્ણના વિચારો હાજર છે એમ સમજી અને એક ગીત ગાય છે, એમાં કૃષ્ણના વખાણ કરે છે. વામ બાહુ કૃત વામ કપોલ વલગીત ભૃયધરાર પી કોમલાંગુલી ભીરાશ્રી માર્ગ ગોપ્ય વિરયતિ યત્ર અરે ગોપી આપણા ભગવાન કેવા છે. એક ગોપી કે આપણા ભગવાનના દાંત દાડમની કળી જેવા છે. એક ગોપી કે આપણા ભગવાન હાસ્ય કરે છે ત્યારે મોગરાનું પુષ્પ ખીલ્યું હોય એવું લાગે છે. એક ગોપી કે છે આપણા ભગવાનની આંખ કેવી છે, સમંદર જેવી છે. એક ગોપી કે આપણા ભગવાન જ્યારે હસે છે ત્યારે ગાલમાં ખાડા પડે છે, લાગે છે એ કૃષ્ણ એના પિતાને બહુ પ્રિય છે. એક ગોપી કે આપણા ભગવાનની ચાલ જોઈ તમે. એક ગોપી કે છે ભગવાન શિંગાર સજે, પેલું પિતાંબર ધારણ કરે અને કમર ઉપર હાથ રાખી જગતની અંતા ઉભા રહે છે, ત્યારે ભગવાન કેવા દિવ્ય લાગે છે, ત્યારે ભગવાન કેવા ભવ્ય લાગે છે, તમે ક્યારે જોયું? કૃષ્ણ એક છે, જોવાવાળા અનેક છે. અને કૃષ્ણ ભગવાનને જોયા પછી જેવા ભગવાન દેખાણા એવું વર્ણન કર્યું એનું નામ યુગલ ગીત છે. અને કહે છે ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે. ખૂબ ભાવિ બોર થઈ વૃંદશો વ્રજવૃષા મૃગ ગાવો વેણુ વાદ્ય ચેત સારાત દંત દષ્ટ કવલા ધૃત કર્ણા નિદ્રિતા લખિત ચિત્ર મિવાસનમ. એ અમારા કૃષ્ણ છે. કૃષ્ણનું મોટું એક સૂત્ર છે, ભગવાન ક્યાંય મૂંગો રહ્યો જ નથી. કૃષ્ણ હસતા જોઈ ગમે ત્યારે જોવો. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, બધા ખલાસ થઈ ગયા પછી બલરામજી મહારાજે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, કેમ છો ભાઈ? કે બહુ મજા છે. એ બલરામજી મહારાજ કે આટલી બધી બગડાટી બોલાવી, 18 ક્ષણીય સેના ખલાસ કરી તમે. કૃષ્ણ ભગવાન કે મેં ક્યાં કરી છે? આઈ ડોન્ટ નો, આપણને કઈ ખબર નથી. ભગવાન હસતા જ હતા. સુભદ્રાનું હરણ થયું, બલરામજી મહારાજ ખૂબ બોલ્યા કૃષ્ણ, તારો અર્જુન આવો. આપણા ઘરે આપણી બેનને જ હરણ કરીને જતો. કૃષ્ણ ભગવાન હસવા લઈ ગયા. બલરામજી મહારાજ કે હસે છે નટનાગર, કારણ શું છે? કૃષ્ણ ભગવાને કહ્યું હસું છે એટલા માટે કે તપાસ કરો રથ કોણ ચલાવતું હતું, પછી ખબર પડે તમને. બલરામજી મહારાજ કે અલા ભાઈ કોણ રથ ચલાવતું હતું? સેવકો કઈ બોલ્યા નહીં. પાછું ફરી વખત આમ દમદાટી મારી, એ તમને કહું છું રથ કોણ ચલાવતું હતું? એટલે સેવકો કે ભગવાન અવિનય થાય તો માફ કરજો, પણ રથ તો ખરેખર સુભદ્રા ચલાવતી હતી અને અર્જુન એમાં બેઠા હતા. કૃષ્ણ ભગવાન કે એટલે હું હસું છું, આમાં સુભદ્રાનું હરણ નથી થયું, અર્જુનનું હરણ થઈ ગયું છે. આ કૃષ્ણ હસતો. અને કૃષ્ણ જીવન મનન તમને શીખડાવે છે, હંમેશા હસતા રહો. ગુજરાતી કહેવત છે, હસે એનું ઘર હસે. બે કાર જતી હોય આમ ગાડીઓ, અને પછી એકબીજા એકબીજાને ઓવરટેક કરી દેતા. એમાં બે આ બાજુ જે બેસો છે એની સામે પેલો ડ્રાઈવર હસી લે, અંદર બેઠો એક વાર હસી લે એટલે તરત ઓટોમેટિક ગાડી છે ને આમ આમ ટ્રાન્સફર થઈ જાય, ગમે એકને આગળ જવા દે. પણ હસે નહીં તો સામસામા કતરાય રાખી. થોડીક વાર માટે આ ઓવરટેક કરે, થોડીક વાર માટે ઓલો ઓવરટેક કરે. બહુ સુંદર સૂત્ર છે વાલા, જીવનમાં જો તમને હસતા આવડી જાય. આપણે હસીએ છીએ પણ ખોટું, લાફિંગ. સવારમાં બગીચામાં બધા કરતા હોય,
કુદરતી હાસ્ય ખલાસ થયું એટલે આપણે કૃત્રિમ હાસ્ય લેવા માટે આવવું પડે છે. પેલા સમજો ટોળું બોલીને બેઠા હોય એમાં એકાદો એવો આનંદ કરાવતો હોય, બધાને મજા કરાવતો હોય, બધા લોકો હસતા હોય, ખુશ ખડખડા મજા આવે. આપણે એની રાહ જોઈએ કે એવા થોડીક વાર માટે મળે તો મજા આવી જાય, આનંદ આવી જાય. તેથી ગોપીઓની સામે કૃષ્ણ હસે છે. એ ચિત્ર ગોપીઓની સામે નથી, પણ યાદ કરીને ગોપીઓ અહીં પુકારે છે, કૃષ્ણ આવા છે, કૃષ્ણ આવા છે, કૃષ્ણ આવા છે. ઉત્સવમ શ્રમ રૂચાપી દશિના મુન્યન ખુરજત છત રિતસ્ત્રક દિત્ય સયતી શુદાશિષ એશ દેવકી જઠર ભુરંગુરદાહ. આપણા કૃષ્ણ સવારથી સાંજ સુધી યાત્રા કરે, વનમાં જાય, થાકી જાય, સાંજે ઘેરે આવે. ભગવાન કેવા છે! આમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય રૂપનું વર્ણન કરતા ગોપીઓએ ગીત ગાયું યુગલ ગીત. ત્યાર પછી ભગવાને અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો. ગોકુળની વ્રજની ભૂમિમાં છેલ્લો ઉદ્ધાર અરિષ્ટાસુર. પછી નારદજી ભગવાનને મળવા માટે આવે છે. નારદજી કહે છે, ભગવાન તમે આ હવે બસ લીલા બદલો, હવે તમારી આ ભાવ લીલામાંથી થોડી નિયમન રૂપ લીધા તરફ જાઓ. કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો નહીં. નારદજી ગયા કંસના દરબારમાં. કંસને નારદજી સમજાવવા લાગ્યા અને કંસને કહે છે, ખબર છે તને, તે જેટલા રમકડા મોકલા એ બધા રમકડા ખલાસ થયા, એ રમકડાનો રમનાર કોણ છે? ના ના, એ તો ખબર નથી, ક્યાં છે એ ખબર છે કે ના એ ખબર નથી. નારદજી કહે છે, તો હું તને સમજાવું છું, યશોદયા સુતમ કન્યા દેવ ક્યા કૃષ્ણમેવ ચ રામમ ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા. સાતમા સંતાન તરીકે કઈ હાથમાં આવ્યું નહીં ને, ખરેખર એ ગર્ભનું કર્ષણ કર્યું છે. અત્યારે રોહિણીનો પુત્ર જે છે એ જ મૂળ દેવકીનો પુત્ર છે. અને જે કન્યાને તે પથ્થર ઉપર પટકીને મારી નાખી ને, એ કન્યા ખરેખર યશોદાની હતી. નારદજી કહે છે, અને આ દેવકીનું આઠમું સંતાન તો ખરેખર અત્યારે યશોદાને ત્યાં મોટું થાય છે. કંસને લાઈટ થઈ, વાત તો સાચી છે ને, કે પૂતનાને મોકલાવી પાછી આવી જ નહીં. શકટ ભંજન તો કે નહીં, જેટલા જેટલાને તે મોકલાવ્યા એમાંથી એક કઈ પાછા આવ્યા તો કે પાછા એક આવ્યા નહીં. આને કોણે ખલાસ કર્યા, કોઈ રીતે તપાસ કરી? આને ખલાસ કરવા વાળો યશોદા નંદન છે ને, એ મૂળ દેવકી સૂત છે, દેવકી પુત્ર છે. હવે એને બોલાવી લે, અને જો નહીં બોલાવે તો તારો એ કાળ નજીક છે, સમજી લેજે. એટલે કંસે પૂછ્યું કે બોલાવા કોણ જાય, જેની સામે જોઈ ના પડે નહી હું ભાઈ, કારણ કે ત્યાં ગયા ઈ પાછા નથી આવ્યા. એટલે છેલ્લે અક્રૂરજી મહારાજને બોલાવે છે, અને અક્રૂરજી મહારાજને બોલાવીને એના વખાણ કરે છે. ભો ભો દાન પતે મયમ ક્રિયતા મૈત્ર માદત નાસ્તતો હિતતમો વિદ્યતે ભોજવૃષ્ણીષુ ગચ્છનંદ વ્રજં તત્ર સુતાવાન કદંદુર્ભે આસાતે વિહાનેન રથેનાનયમાં ચિરમ. હા હા
વ્રજની ભૂમિમાં જાઓ. અક્રૂરજી મહારાજે ગોપીઓ દ્વારા કૃષ્ણ ચરિત્રની વાતો સાંભળી હતી પણ જોયા નહોતા. એટલે ભક્તિના જે નવ પ્રકાર છે એમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. કોઈ પણ વ્યક્તિત્વને તમે જાણવા માટેનો પ્રયત્ન કરો તો પેલા એ વ્યક્તિત્વને સાંભળવું પડે. સાંભળીએ આપણે છોકરી જોવા જવાની પહેલા એના બારામાં સાંભળીએ ને, અથવા છોકરીને છોકરો જોવાનો તેના બારામાં સાંભળે કે આમ છે ને આમ છે ને આમ છે. શ્રવણથી ચિત્ર નિર્મિત થાય. એમ અક્રૂરજી મહારાજની સામે કૃષ્ણ ભગવાનનું ચિત્ર ગોપીઓએ નિર્મિત કર્યું છે. કૃષ્ણ કેવા છે એટલે જાણવાની જિજ્ઞાસા થઈ, જોવાની ઈચ્છા થઈ, મળવાનું મન થયું અને એમાં મોકો મળ્યો. એટલે અક્રૂરજી મહારાજ ભગવાનને લેવા માટે તૈયાર થયા છે. અક્રૂરજી મહારાજ તૈયાર થઈ ભગવાનને લેવા જાય છે. રથ લઈને ચાલ્યા છે. સવારથી નીકળેલા અક્રૂરજી મહારાજ સાંજે છેક પહોંચે છે. નહીં તો બહુ લાંબુ અંતર નથી. આટલું બધું મોડું થવાનું કારણ શું? તો બતાવ્યું છે ભાગવતમાં કે રથ જ્યારે ચલાવતા ચલાવતા જતા હોય ત્યારે રસ્તાની અંદર અક્રૂરજી મહારાજને કૃષ્ણના વિચારો આવે ને એટલે રથ ઉભો રહી જાય. મેં ઘણા માણસો એવા જોયા છો મારા જીવનમાં, આપણી સાથે ચાલતા હોય ને પછી એને વાત યાદ આવી જાય એટલે આપણો હાથ પકડીને ઊભા રાખી દે, પછી આ ઊભા રહેવાય. એટલે એ સમય એમાં ને એમાં જતો હોય, પછી પાછા એને યાદ આવે કે ના આપણે ચાલવાનું છે એટલે પછી ચાલતા થાય. અમારે બોરડી મહારાષ્ટ્રમાં પંકજભાઈ રાવલ છે મારા ભાઈ ભાઈ, એને એવી ટેવ આપણા ખંભા ઉપર હાથ રાખે. આમ હું એનો ગુરુ પણ મને 1993 મળ્યા 94, તો પછી ખંભા ઉપર હાથ રાખીને ચાલતા હોય ને તો ચાલતા ચાલતા પાછા વચ્ચે ઊભા રાખી દે, હું તને શું કહું છું એમ કે ઊભા રહી જાય. અને બહુ ચુસ્ત સ્વાધ્યાય એટલે દાદાજીની એવી મીઠી મીઠી વાતો કરે બધી જૂની જૂની, પછી એમાં ઊભા રહી જાય. પછી પાછા આપણે કહીએ કે હવે પંકજભાઈ ચાલશું, એટલે કે હા ચાલીએ ચાલો ચાલો, પાછા ચાલતા થાય પાછા રસ્તામાં ઊભા રાખી દે. હું ઘણી વખત કહું તમે કાલબા દેવી મને લઈ જાઓ છો વાત બરોબર છે, પણ સવારમાં નીકળીએ ને સાંજ સુધી આપણી આ યાત્રા પૂરી નથી થતી. પધરામણી એક જ હોય પણ સવારથી સાંજ સુધી અમે ફરીએ મને એટલા મને એટલા. હવે આપણી જેવા સામાન્ય માણસ કોઈ એક સારી ચર્ચામાં લાગે અને ચર્ચામાં ચર્ચામાં આપણો સમય જતો રહે તો અક્રૂરજી મહારાજ તો કૃષ્ણ પ્રેમી છે. અને કૃષ્ણ પ્રેમી અક્રૂરજી મહારાજ કૃષ્ણની વાતોને યાદ કરતા કરતા કૃષ્ણ વિચારોને યાદ, અહીં ઉપર બેસો ભગવાન, કૃષ્ણ વિચારોને યાદ કરતા કરતા જાય છે એટલે રસ્તામાં ઊભા રહી જાય છે બધા. અને ભગવાન કેવા છે, ભગવાન ક્યાં બેઠા હશે, ભગવાન શું કરતા હશે, એવું બધું વિચિંતન કરતા કરતા જાય છે. અને ચિંતન કરતા કરતા જ્યારે વ્રજની ભૂમિમાં પ્રવેશ કરે છે અને જ્યાં વ્રજની ભૂમિમાં પ્રવેશ કર્યો ત્યાં જ આ દદર્શ કૃષ્ણ રામમ ચ વ્રજે ગૌદાહનમ ગતો પીત નીલાંબરધરો શરદ બંબુરુહે ક્ષણ. શું શ્લોકો લખ્યા છે ભાગવત એટલે ભાગવત છે. મને આનંદ થાય, ભલે તમને મારું સંસ્કૃત સમજાતું નહીં હોય પણ એમ તમારા ચહેરા જોઈને અંદરથી આમ થાય છે વાહ ભાઈ વાહ. વરસાદને કેમ વરસવાનું મન થાય એમ મને એમ થાય કે ના ગાય જાઓ ગાય જાઓ. અઘરું પડે આમ ઘડિયાળમાં જવું પછી બહુ મને કષ્ટ પડે, હમણાં પૂરી કરવાની છે. કોઈ કોઈ કથા એવી હોય વાલા જે કથા અંતર આત્માને ઢંઢોળે, અને કોઈ કથા એવી હોય કે એમાં કથા જ કરવાની હોય. ઘણી કથા એવી કરી છે શ્રોતામાં માત્ર 15-20 જણા હોય, આ રામેશ્વરમાં મેં કથા કરી માત્ર 60-70 જણા કથામાં બેઠા હતા.
પણ કથા આમ અંદર થી એમ થાય કરીએ. 8 થી 12 નો સમય હતો તો 1:30 વાગી જાય તોય કોઈ એમ તો ન જ કે હવે મહારાજ પૂરું ક્યારે કરવું છે, ન તો ટેવ હોય. જો આપણને છે ને ખબર ન, આપણે હળવેક દિન આમ ઘડિયાળમાં જોઈ લે એટલે આપણને ખબર પડી જાય કે હવે બરોબર છે. અને વિશેષ બપોરે રમણીકભાઈએ મને ભરોસો આપ્યો કે તમારું બધું જે કાંઈ આ અવાજ છે એ બધો દોણામાં જ જાય છે. ભરોસો આપ્યો કે ના ના, પણ શું મૂળ વાત, શું શ્લોકો ભાગવતના છે. હા તો 4-4 કલાક બેસો તો કથા થાય, 4-4 કલાક 8 કલાક તોય કથા તો આપણે પૂરી કરી જ ન શકીએ. એમાં પછી કરતાલો ખખડાવડાવવાની હોય એ તો પછી રહી ન જવું જોઈએ. એટલે મેં આજ પહેલા તમને બધાને નચવી લીધા, ભગવાને કીધું પહેલા બધું આ કામ કરી લો એટલે પછી વચ્ચે કઈ વાંધો ન આવે. પણ શું શ્લોકો લખ્યા છે, શ્લોકની શરૂઆત કરે છે અક્રૂરજી મહારાજ. જ્યારે ભગવાનને જોવે છે ત્યારે ભગવાનને જોયા પછી સ્વભાવના દર્શન નથી કર્યા, ભગવાનના રૂપના દર્શન કર્યા છે. મૂર્તિ પૂજા એ પરફેક્ટ સાયન્સ કેવા છે. પીત નીલાંબર ધરો શરદ બંબુરુ હે આ પિતાંબરધારી ભગવાન કૃષ્ણ. અને પિતાંબરી કેવી છે, એના બોર્ડરમાં સોનાના તાર લગાડેલા છે અને કેમ નો હોય. બે બાપ અને બે મા એનો આ દીકરો છે, કેમ ન હોય. અને પછી પેલા રૂપના દર્શન કરાવ્યા કે કેવા કપડા પહેર્યા છે, પછી સ્વરૂપના દર્શન કરાવ્યા. એટલે ભાગવતમાં શ્લોક લખ્યો છે, કિશોરો શ્યામલ શ્વેત શ્રી નિકેતો બૃહદ્રજો કિશોર અવસ્થા આમ પગ પછાડતા પછાડતા ભગવાન આવે છે. એટલું બધું ભગવાન નો સુંદર રૂપ છે, એટલી બધી ભગવાન ની સુંદરતા છે. એટલે સ્વરૂપ ના દર્શન. અને પછી બતાવ્યું છે બાલ દ્વિરદ વિક્રમ, કિશોર અવસ્થા છે, આટલી સુંદરતા છે, આટલો ધનવાન છે, છતાં પણ કેવો છે, વિનમ્ર છે. તું પ્યાર કા સાગર હે, તેરી એક બૂંદ કે પ્યાસે હમ, તું પ્યાર કા સાગર હે. ભગવાન પ્રેમ નો દરિયો છે. એવા ભગવાનના સ્વભાવના દર્શન કરાવ્યા. અને પછી ભગવાને આમ રથ સામે જોયું તો ધજા ફરકતી હતી, ધજા ઉપર નક્કી થઈ ગયું કે કંસનો રથ છે. હોય ને બધા દેશ ભેગા થાય ત્યારે ભારતના કોણ ક્યાં છે ખબર કેમ પડે, એટલે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકતો હોય. ત્યારે મંત્રણાઓ થાય ત્યારે જોતા હશે આપણે, ખાસ જોવાનું ટીવીમાં ઘણું આવે છે પણ હવે સિરિયલ મૂકતા જ નથી આપણે. બાકી મંત્રણાઓ પરિષદો જયારે જયારે ભરાય છે આપણે ખબર પડે કે આપણા વડાપ્રધાન કોણ છે.
એની ક્રાંતિ શું છે? બધા ધર્મ બધા જે દેશોની મંત્રણા હોય ને, પછી દેશનો કોણ ક્યાંનો આવ્યો છે ખબર કેમ પડે? એટલે એના ટેબલ ઉપર એનો રાષ્ટ્રધ્વજ હોય. રાષ્ટ્રધ્વજ એ આપણા કોઈ પણ દેશનું ગૌરવ હોય. એ તમારે અંધારામાં રહેવા નહીં દેવાનો, એવા બધા નિયમો હોય, એના ઉપર પ્રકાશ સતત રહેવો જોઈએ. એટલે કંસના રથની ઉપર ધજા ફરકે છે એટલે ખબર પડી ગઈ કૃષ્ણ ભગવાનને કે આ રથ કંસનો છે. પૂછી લીધું અક્રૂરજી મહારાજને કે કંસના રથમાં તમે કોણ છો? અક્રૂરજી મહારાજે પોતાનો પરિચય આપ્યો, પ્રભયાસ્વયા, કે હું તમારો સેવક છું, મારું નામ અક્રૂર છે, ભગવાન તમને લેવા માટે આવ્યો છે. કૃષ્ણ ભગવાન કે બાત તો સહી હૈ ભાઈ, લેકિન ઘર પે જાના પડેગા, નંદ બાબા કો પૂછના પડેગા, અગર નંદ બાબા હા બોલે તો હમ આને કે લીએ તૈયાર હૈ, ચલો હમે ભી ઇંતજાર હૈ મામા સે મિલને કા. કઈ દિન બીત ગયે, અબ તક હમ ઘર તક નહીં પહોંચે, ક્યાં કરતી રહેતી હોગી મેરી માં, ક્યાં કરતે રહેતી હોગી મેરે પિતા, ઈચ્છા તો મને પણ છે પણ બાબાની આજ્ઞા હોવી જોઈએ. અક્રૂરજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો નંદ બાબાને પૂછવા જઈએ. આમ રથ ગામમાં ફેર્યો એટલે ગોપીઓ મળી અક્રૂરજી મહારાજને. અક્રૂરજી મહારાજને પૂછે છે, અક્રૂરજી મહારાજ તમે હા કેમ આવ્યા છો? અમે તો કૃષ્ણને લેવા માટે આવ્યા છીએ. ગોપીઓથી સહન થયું નહીં, કૃષ્ણ જાય છે એ વાત દોટ મૂકે ગોપી અને નંદ બાબાના પગને પકડી લે છે. મારા નાથ, અમારાથી એવો શું અપરાધ થઈ ગયો છે કે કૃષ્ણ અમને છોડી લે જાય છે? અમારાથી એવો શું અભિનય થઈ ગયો છે કે કૃષ્ણ અમને છોડીને જાય છે? સુખમ પ્રભાતા રજનીયમાશિષ સત્યા બભૂ પરયોષિતા ધ્રુવમ યાસં પ્રવિષ્ટસ્ય મુખમ રજસ્પતે પાશ્યંત પાંગોત્તિલ તસ્મિતા. સુખમ પ્રભાત રજનીયમાશિષ, હે ભગવાન આજ અમને ભરોસો આવી ગયો કે હવે ગોકુળમાં સૂર્યનો અસ્ત થઈ રહ્યો છે, મથુરામાં સૂર્યનો ઉદય થાય છે. અવધ તહા જહા રામ નિવાસ. લક્ષ્મણજી મહારાજ સુમિત્રાને પૂછવા માટે જાય છે, મારી માં રામ વનમાં જાય છે અને તે મને કહ્યું તું રામ મારો પિતા છે, સીતા મારી મા છે, તો માં મારે પણ વનમાં જવું છે. અને પછી સુમિત્રા લક્ષ્મણજી મહારાજને જે તત્વજ્ઞાન સમજાવે છે, હર માં પોતાના દીકરાને આવી વાત કરી દે ને તો એના ભાઈ ભાઈની વચ્ચે ક્યારેય ઝઘડો ન થાય. માં ભેટી પડે છે સુમિત્રા લક્ષ્મણજી મહારાજ. લક્ષ્મણજી મહારાજ ને ભેટી સુમિત્રા રડવા લાગ્યા છે. સુમિત્રાએ એક વાક્ય કહ્યું, મારા દીકરા તારે મને પૂછવા આવવું પડ્યું ને એ જ મને બહુ દુઃખ લાગે છે, મને વાતનું બહુ દુઃખ થાય છે, પણ એક વાત યાદ રાખ, હું જે કઈ કહું છું ને એ બધી વસ્તુ તારા ચિત્તની અંદર લગાડી દે, શિક્ષણ આપે. આ ભારતની માં કેવી છે વિચાર, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ. ધીરજ ધરે સર જાની, ધીરજ ધરે સર જાની, સહજ સુરદ બોલી
અવધ તહા જહા રામ નિવાસ, રામ જ્યાં બેસે ત્યાં અયોધ્યા. મૂર્તિ જ્યાં મૂકો ત્યાં મંદિર બની જાય. એટલે તો આટલા બધા ભગવાન ને બેસાડ્યા છે, એટલે આ શું છે? મંદિર છે. આ મંદિર નું પ્રાંગણ છે, એટલે બૂટ ચપ્પલ આપણે બહાર કાઢીને પછી અંદર આવીએ છીએ. ક્યાં જવું છે? મંદિરમાં જવું છે. અને પછી બહુ સારી વાત કરે છે, તહી દિવસ જહ ભાનુ પ્રકાશ, એને જ દિવસ કહેવાય જ્યાં સૂર્યનો ઉદય હોય. એવી રીતે અહીં પણ ગોપીઓ રડે છે, કૃષ્ણ ભગવાનના પગને પકડે છે, મારા બાપ, મારા નાથ, મારા સ્વામી, અમારાથી કઈ અપરાધ થયો છે કે જેના કારણે તું અમને છોડીને જાય છે? ખૂબ આજીજી કરે છે. નિવાર યામ સુભવિત્ય માધવમ કિમ નોરી કરિષ્યન કુલવૃદ્ધ બાંધવાહ મુકુંદ સંગાની વિશારદ દુરત્યદાદ દેવેન વિદ્વંસિન દિન ચેતસા. આમ તો તારું નામ દીન દયાળ છે અને અમારી ઉપર તું દયા નથી કરતો. રથના પૈડાને પકડી પકડીને ગોપીઓ રડે છે, ખૂબ રડે છે, ખૂબ રડે છે. કૃષ્ણનો એક પગ આમ 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 પગથા ઉપર મુકાઈ ગયો છે, એક પગ હજી નીચે છે. શું કથાની અદ્ભુતતા છે! જો ધારે તો કૃષ્ણનો પગ ગોપીઓ પકડી શકે, પણ ગોપીઓએ કૃષ્ણનો પગ નથી પકડ્યો, રથનું પૈડું પકડ્યું છે. કારણ કે ગોપીને ખબર છે, કૃષ્ણનો પગ પકડી લેશ ને તો માધવ નહીં જઈ શકે. ઈચ્છે છે, ઈચ્છે છે. આપણે ઘણી વાર એવા મહેમાન આવે કે આપણને જાય ગમે નહીં, પણ જવા દેવા પડે કે ન જવા દેવા પડે? ઈચ્છા છે ના, તમે રોકાઈ જાઓ, પણ હવે માફ કરજો, તમારે અમારા કરતા વધારે કામ છે. એમ ઈચ્છે છે ગોપી. કારણ કે કૃષ્ણ એ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એ કૃષ્ણ છે. રથનું પૈડું પકડીને ભગવાનની સામે ભગવાનને આજીજી કરે છે. હજ જાનકી જીદ ના કરે, યું તો પહેલું માં બેઠે રહો, હજ જાનકી જીદ ના. કૃષ્ણ ભગવાને અક્રૂરજી મહારાજને પૂછ્યું, તમે આ બધું જોવા માટે આવ્યા છો કે મને લેવા આવ્યા છો? બધાય રડે છે કૃષ્ણ સિવાય. અક્રૂરજી મહારાજ રડે છે, આ દ્રશ્ય જોઈને રડે છે, રડે છે. અને બધું તમે જોયું હશે, કોઈ એકાદી દીકરીને વળાવતી હોય અને એનો બાપ પાઘડી કાઢીને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય, ત્યારે ઘણા બધા બાપના મનમાં એવું દેખાય કે મારી દીકરી આ સાસરે જાય છે એવું લાગે છે, એટલે એ બાપે રડતા હોય. ખરેખર એની દીકરી જતી ન હોય. આ ભાવનાત્મક દુનિયાનું એક સૂત્ર છે. વાલા એટલી બધી ભક્તિ ન વધારી દેતા કે ભક્તિના કારણે આપણે લુખા થઈ જઈ હાવ. થોડાક ભરેલા રહેજો. ઘણી વખત એટલું બધું તત્વજ્ઞાન આપણી આગળ આવી જાય કે તત્વજ્ઞાનને કારણે આપણે ભગવાનના
ભાવને ભૂલી જઈએ. એટલે ભગવાનની બે પ્રકારની ભક્તિ છે, એક ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ છે ને એક ભગવાનની મર્યાદા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ હતી ને એટલે તો રામે દોટ મૂકી અને હનુમાનજી મહારાજને બત બદલી હતી. એટલે ભગવાન રામને આમ પોતાના હૃદયમાંથી દેખાડી દીધા હનુમાનજી મહારાજ. ભાઈ બધા રડે છે, એક જ નથી રડતો આ નટનાગર કનૈયો, એ હસે છે. સુખદેવજી મહારાજ કે છે, ખૂબ આજીજી ગોપીઓએ કરી, કૃષ્ણની અંદર અનુરાગ રહી ગયો. રાગ અનુરાગ અને વૈરાગ ત્રણ સ્ટેપ છે. પેલા કોઈ વસ્તુમાં તમને રાગ થાય, રાગ એટલે ગમવું, પછી એનાથી તમને એવી એકાદી ટોકર લાગે જેમાં તમારો અનુરાગ થાય. નજીકના માણસનો ધક્કો લાગે ને એને જ વૈરાગ લાગે. ગોપીચંદ રાજા નાવા બેઠા અને માં મેનાવતી ઉપર હતા, માં મેનાવતી ના આંખમાંથી બે અશ્રુ ધારા થઈને ટીપા પડ્યા એના શરીર ઉપર, શરીર ઉપર ટીપા પડ્યા. પછી આમ નજર કરી ત્યારે પૂછે, માને તને કોઈ દુભ હોય તો કે, તને કાંઈ જે કાંઈ હોય કે. ત્યારે ગોપીચંદની માએ એમ કહ્યું કે આવી કાયા દીકરા તારા બાપની હતી. રજકણ તારા રજળ સે જે મરણ માં ઉડે રે, હજી છે હાથમાં બાજી ચેતી ને નર છે. અને એવી ટોકર મારી રાગ અનુરાગ માંથી અને વૈરાગ્ય લાગી. હલાખ નિરંજન પિંગલામાં રાગ હતો, જતી ગોરક્ષ પધાર્યા, અનુરાગ દેખાડ્યો, તને હું પિંગલા પિંગલા કરજો. એક વખત ઘરે દઈને પરીક્ષા કર, પિંગલા ની ખબર પડે તને. અને અનુરાગ થયો. અનુરાગ પછી જે પિંગલાની પાછળ ભરતરી પાગલ હતા, એ કલયુગની પિંગલાના દર્શન કરાવ્યા. મહાપુરુષોએ કેટલી મહેનત કરી છે, નવ નાથ માયલો, એક નાથ ઘટતો હતો એટલે કલયુગની પિંગલા ઊભી કરી એવી બતાવી દીધી કે એનો અનુરાગ નફરતમાં પરિણિમન વૈરાગ લાગી ગયો. યાદ રાખજો, મોટા માણસને તમે નજીકથી વાંચશો ને તો એના જીવનમાં ક્યાંક એવી ટોકર લાગી હોય કે એ ટોકરને કારણે એ ટોચ ઉપર પૂગ્યો હોય, વાંચજો તો. કૃષ્ણ ભગવાને હાસ્ય કર્યું, ગોપી સહન ન કરી શકી. હે હરિ, હે માધવ, કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિન્વેષયંતમ વટસ્ય પત્રસ્ય પૂટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. તું મુકિન જાય છે મને માધવ, દોડ નહીં. કૃષ્ણ ભગવાન હાસ્ય કરે છે, ગોપીને તારે આય 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 માથામાં લાગ્યું, અમે આટલું રડીએ છીએ અને કેશવ તને અમારા રડવાની કિંમત નથી એટલે પૈડું છોડી દીધું. જેવું પૈડું છોડ્યું, કૃષ્ણે અક્રૂરજી મહારાજને કીધું કે હવે ભાગજો, આનો અનુરાગ વૈરાગમાં પરિણામો છે ને ત્યાં આપણે ગોકુળ મૂકી દેવું. સડસડાટ રથ ગયો યમુનાના કિનારા ઉપર, યમુના જળનું પાન કરીને ભગવાન મથુરામાં પહોંચ્યા. અક્રૂરજી મહારાજને કહે છે, ઘણા બધા સમય પછી મામાના શહેરમાં આવ્યો છું, મને થોડુંક જોવાય દો, આપ મને છોડીને જતા રહ્યો. અક્રૂરજી મહારાજે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી છે. હે ભગવાન, મનસા વાચા અમારાથી કાંઈ પણ પ્રકારના અપરાધો થયા હોય, હે મારા નાથ, તમને લાવવામાં અમારાથી કાંઈ તકલીફ પડી હોય તો ક્ષમા. હે દીનદયાળ, એક દ્રષ્ટિ રાખી દે મારા બાપ. ભગવાને પ્રેમની દ્રષ્ટિ અક્રૂરજી ઉપર નાખી. અક્રૂરજી મહારાજ કહે છે, આપ પધાર્યા છો, આ ગરીબના ઘરે આવજો. ભગવાન કહે છે, હમણાં નહીં, જે કામ લઈને આવ્યો એ પૂરું કરવા દે. અને ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો અને પહેલો વહેલો રંગારો ભગવાનને ભટકાણો.
ઘણા બધા વસ્ત્ર લઈ અને જતો હતો. રંગ રંગવાનું કામ કરે છે વસ્ત્રને, અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સામે મોટા પોટલા લઈને નીકળ્યો. ગોવાળિયાએ કહ્યું, આના પોટલામાં શું છે? લાવ્યો તો જોઈ તો ખરા. એટલે ભાગવતમાં લખેલું છે, સયાચિતો ભગવતા પરિપૂર્ણેન સર્વતા. કેક ભાઈ તારા પોટલામાં શું છે? બધું આપી દે. હવે રાજનો રંગારો હતો. અને ખરેખર છે ને, મેં ઘણા મહાપુરુષોને જોયા છે, એને કાંઈ વાંધો ન હોય પણ આજુબાજુ વાળા તમને ન ભેગા થવા દે. એ તમને નહીં મળે. અત્યારે એ સૂતા હોય, અત્યારે જવાય નહીં, અત્યારે બોલાવાય નહીં. અને હું તમને ત્યાં સુધી કહું છું, વાલા ભાઈ મહાપુરુષના દર્શન કરવા હોય ને, વાયા મીડિયા કરતા સીધા પડી જવાનું. શું થાય એમાં? એ ક્યાં રિવોલ્વર લઈને બેઠા થાય કે આપણને મારી દે, મારી દે તો દર્શનમાં મારે છે. વાયા વાયા કરવામાં રહી તો આપણને બહુ પજવે. મારો એક સ્વભાવ, મારા જીવનમાં એક મહાપુરુષને મળવા માટે, મહાપુરુષ તો ન કહેવાય પણ આ કલયુગના એક માણસને મળવા ગયો તો હું 4 કલાક બેઠો. 4 કલાક પછી સમાચાર આવ્યા કે આજ નહીં મળે, કાલ મળશે. મેં તેથી નક્કી કર્યું, મેં કીધું ભગવાન 4 કલાક આની સામે બેઠો અને સમાચાર તો છેલ્લે એમ જ આવ્યા, આજ નહીં કાલ મળશે, એક કરતા 4 કલાક રામની સામે બેઠો હોત ને તો મૂર્તિમાંથી પ્રગટ થઈ જાત. સિયા રામમય સબ જગે જાની, કરહું પ્રણામ જોરી જુગ પારી. નાદનો ઉત્સવ રામ નામ મે લીન હે, દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ. હે ભગવાન ઉપર ભરોસો હોય ને તો ધના ભગત ની રેતી માંથી ઘઉં પાયકાતા વાળા હે. ઘઉં આપી દીધા બધા સાધુ મહાત્મા ને. નદી માંથી વેકરો ભીડો, વેકરો વાયવો, ગામના લોકો જોવા માટે આવ્યા. ધના તારા ખેતરમાં હું ઉગશે? ધના ભગતે કહ્યું, મારા બાપ આ ખેતર મારું નથી, આ ખેતર મારા નાથનું છે, એને ઉગાડવું હશે એ ઉગાડશે. બીજાના ઘઉં છે ને એને દવા છાંટવી પડી ને ધના ભગતના ઘઉંને કાંઈ ન કરવું પડ્યું. એને ભગવાન ભરોસો, બીજું શું છે? આ ભગવાન ભરોસાનો છે શું? વરસાદ વરસ્યો છે, ફરતી બાજુ પાણી છે, છતાં પણ તમે આટલા બધા છેક સુધી માણસો બેઠા છે અને છે કઈ અડીને બેઠા છે નાવને. હા, ભગવાન ઉપર ભરોસો. અને આ ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય? ભગવાનના વિરાટ રૂપના દર્શનમાં લખેલું છે કે ભગવાનને 1000 આંખ છે, ભગવાનને 1000 હાથ છે, ભગવાનને 1000 પગ છે. મને એમ લાગે છે કે આટલા બધા માણસોને જોઈને કે અત્યારે ભગવાનનું વિરાટ રૂપ છે. એ વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું વર્ણન. એટલે પેલો રંગારો કે છે ભગવાનને કે શું તમે આ માંગણી કરો, તમને ખબર છું કોણ છું? ભગવાન કે ના એ તો ખબર નથી. પછી છે ને સંસ્કૃતમાં એક અપશબ્દ ભગવાનને વર્ણવે છે, લખેલો છે શ્લોક. અને લખેલું છે એમાં, ઈદશાન્યેવ વાસાસી નિત્ય ગિરી વનેચરા. વનેચરાનો અર્થ છે ઢોર. હે વનમાં રખડવા વાળા, તમે ઢોર જેવું જીવન જીવવા વાળા, તમને ખબર નથી રાજ કોને કહેવાય, તમને ખબર નથી આ આ વસ્ત્ર કોને કહેવાય, કાંઈ ખબર નથી. ખોટે ખોટું તમે હેરાન કરો છો અમને. કૃષ્ણ ભગવાન કે અમને એકની જ ખબર છે ને, ઈ એટલે આ ફેરવીને જાય. એક તમાચો માર્યો ત્યાં તો ધડતી મસ્તક જુદું. 108 હમણાં ગઈ એમ કેટલી ઊભી રહી પણ કાંઈ નહોતી. વળા વળા જે સાથે હતા ને એને તો પોટલા ફેંકી દીધા, એને દોટ મૂકી બજારમાં. અને કહેતા કે આમ જો એક ટોળું હાઈલું આવે ડાયા થતા નહીં, અમારો માલિક તો ગયો, 12મા દિવસે દાડો છે આવી જશે. આગળ વધ્યા નહીં જતો, ફર્સ્ટ ક્લાસ સુંદર મજાની દુકાન આવી, જૈન સ્પેશિયાલિસ્ટ, સિલાઈ મશીન પડ્યા છે. નીચે ઉતરી ગયા સિલાઈ કરવા વાળાઓ અને હાથ જોડી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન તાનો સ્વીકાર કરો, હે ભગવાન તાનો સ્વીકાર કરો.
પરિપૂર્ણ સારી રીતે બધાને વસ્ત્ર અલંકાર બનાવી અને પહેરાવી દીધા. ભગવાન ત્યાંથી આગળ વહી ગયા. તસ્ય પ્રસન્નો ભગવાન પ્રાદાત સારૂપ્ય આત્મનઃ શ્રીયમ ચ પરમામ લોકે બલ ઐશ્વર્ય શ્રુતિ ઇન્દ્રિયમ. ભગવાને આશીર્વાદ આપ્યો. સુદામા માળી મળે છે, મોગરાના પુષ્પની સુંદર મજાની માળા તૈયાર કરી છે, ભગવાનના માટે છે અને ભગવાન શ્રી હરિના ગળામાં નાખે છે. ભગવાન પ્રસન્નતાથી કહે છે સુદામા માળીને, આજથી જે મને મોગરાના પુષ્પની માળા સમર્પિત કરશે એની ઉપર પ્રસન્ન થઈશ. આજ પણ બાકે બિહારીના મંદિરમાં મોગરાના માળાને, મોગરાના પુષ્પની માળા સમર્પિત કરવાનો રિવાજ છે. વાલા કૃષ્ણને ખૂબ પ્રસન્ન કરવો હોય ને તો મોગરાના પુષ્પની માળા ધરી. મેં કીર્તન કરાવ્યું હતું, મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ, મોગરાના ફૂલ. પછી જતા હતા રસ્તામાં કુબજા મળે છે, એકે અંગ એનું હાખું નથી. હાથમાં ચંદનનો કટોરો લીધો છે. આ ચંદનનો કટોરો ખરેખર કંસ માટે છે. પણ રસ્તામાં કેશવના દર્શન થયા, ભગવાનનું રૂપ જોઈને મનમાં વિચાર આવ્યો કે આ થોડુંક ચંદન ભગવાનને લગાડી દેવું તો ભગવાન કેટલા સુશોભિત થઈ જાય. એટલે ચંદન છે એ કૃષ્ણ ઉપર લગાડી દીધું. ભગવાન એકદમ મધુર હતા. મધુરમ મધુરમ નયનમ મધુરમ વદનમ મધુરમ હસિતમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રૈવરમૌતિકમ કરતલે વેણું કરે. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાલિ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ. ભગવાન ખૂબ સુંદર થયા. ભગવાનના મનમાં થયું તે મને સુંદર બનાવ્યા છે, મારી જિમ્મેદારી છે તને સુંદર બનાવે. એટલે કુબજાના પગ ઉપર પગ મૂકીને જ્યાં દાઢીને ખેંચી ત્યાં તો કુબજા સ્વરૂપવાન બની ગયા. અને ભગવાન આપે પછી કઈ ઘટે તુજે દેખ કર જગ વાલે પર યકી નહીં ક્યું કર હોગા જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. બાજરાના ડુંડામાં બધા દાણા ગોઠવા હોય ક્યારેક જોવો તો ખબર પડી જાય ભગવાન જેવું કાંઈક છે. કાઢીને પછી ગોઠવજો, લ્યો જીપીઓ લઈને ગોઠવજો તમે તાર છૂટ તમે. નરી આંખે ઝીણું આઈ ગ્લાસ લગાડી ગોઠવાય. એ રચના કોની છે? ઈશ્વર. તેથી ભગવાન શ્રી હરિએ કુબજાને રૂપ આપ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે રાજન આ બાજુ યજ્ઞ મંડપ ખીચો ખીચ ભરાણો. રાજ મંડપ ની અંદર જય ઘોષણા થઈ છે કે કૃષ્ણ પરમાત્મા અમારા બંને ભાણે જ છે, અમને મળવા માટે આવ્યા છે અને અત્યારે અમારી સાથે એ જોડાયેલા છે. ચારુણ અને મુષ્ટિક નામના મલ યોદ્ધાઓની સાથે એ દ્વંદ યુદ્ધ કરશે અને એની અંદર પોતાની શક્તિને બધાને બતાવશે. કુવલી આપીને હાથીને દારૂ પાવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ જ્યાં બિરાજિત છે ત્યાં હાથીને છોડ્યો. હાથી ગર્જના કરતા કરતા ભગવાનની સામે આવે. કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિ જ્યાં કુવલી આપીને હાથીની ઉપર પડીને ત્યાં કુવલી આપીને હાથીને ખબર પડી ગઈ મારી સામે મોત ઊભું છે. સુંડ ઊંચી કરીને ભગવાનની સામે દૂત મૂકે છે. હે રાજા પરીક્ષિત સાવધાન,
અને કોળી આપીને હાથી ભગવાન કૃષ્ણની સામે આવે છે. કૃષ્ણ પરમાત્મા કોળી આપીને હાથીનું બંનેનું મિલન થયું. ભગવાન ચાર ડગલા પાછળ પડ્યા. કૃષ્ણ પરમાત્માએ દોટ મૂકી અને દોટ મૂકી અને કોળી આપીને હાથીના દાંતને ખેંચી દીધા. બંને દાંતને ખેંચી પુનઃ કોળી આપીને હાથીની અંદર નાખી દીધા. આંખના પલકારા માત્રમાં કોળી આપીને હાથીનો મોક્ષ. રંગમંડપ ખીચો ખીચ ભરાયેલો બધા લોકો જોવા ઉભા છે. એમાં સાત્વિક જીવાત્મા ઉભા થઈ ગયા અને કહે છે, કંસને તારો અત્યાચાર છે. નાના એવા કૃષ્ણની સાથે ચારણ અને મુષ્ટિક નામના મલયોદ્ધાઓ યુદ્ધ કરે તે બરોબર નથી. આ ચર્ચા ચાલતી છે. આને ભગવાન નો પ્રવેશ થયો. વાકડિયા વાળમાં પરસેવાના બિંદુ લાગ્યા છે. લાલ ચલોઠી જેવા જેના નેત્ર થયા. ગળામાં કોળી આપીને હાથીના દાંત લટકે. ભગવાને જ્યાં પ્રવેશ કર્યો ને પોતપોતાની જગ્યાએ ઉભા હતા બધા બેસી ગયા. અને કંસને ખબર પડી ગઈ કે આહાહા આવ્યો કાળ. ચારુણ મુષ્ટિક નામના મળ્યો દાવો શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યા. બે વાર ભગવાનની સામે જોયું, બે વાર કંસની સામે જોયું. વિચાર કર્યો, ભાગી જઈએ અને કંસના હાથે મૃત્યુ થાય તો ગતિ નહીં અધોગતિ થાય. એ કરતા કેશવના હાથે મૃત્યુ થાય તો ગતિ મળી જાય. એટલે દોટ મૂકી ભગવાનને પથ ભરવા માટે દોડ્યા. જગત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નાના બાળકને રમાડે એમ થોડી વાર મને રમાડે છે. અને પગને પકડ્યા, આકાશમાં ફૂંકોયા અને ત્યાં છોડ્યા. ત્યાં મુચ્છતા 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 કંસનો હાથ ગદા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પરમાત્માએ દોટ મૂકી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દોડ્યા છે. કંસના કોઠડ ઉપર ઉભા રહી ગયા. બે હાથના પ્રહારથી મુષ્ટિના પ્રહાર કરવા લાગ્યા. એ ભાગવતમાં લખેલું છે, કૃષ્ણ પરમાત્માએ કંસના વાળને ખેંચ્યા અને આ વાળ ખેંચી કૃષ્ણ પરમાત્માએ કંસને લટકાવ્યો અને પોતાની જગ્યાએ પછાડ્યો. અને પછાડીને બે હાથ ભેગા કરીને મુષ્ટિનો જ્યાં પ્રહાર કર્યો ત્યાં કંસનું માથું છે પેટ સુધી જતું રહ્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ સાથે જાય ગો કૃષ્ણ કનૈયા. ગોવાળિયા તો હજી યુદ્ધના ધોરણે હતા. લાકડીઓ હજી પછાડતા હતા. કૃષ્ણ ભગવાને પછી બધાને કહ્યું, બસ હો ભાઈ શંખ ભૂકાઈ ગયો. આપ હવે શાંત થાવ. બધાએ ભેગા મળી કૃષ્ણની સ્તુતિ કરી. એક શ્લોક બધાને આવડે ગયો. વસુદેવ સુતં દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાનની વિશેષતા તો જો, જીતુ ભગવાને ઉગ્રસેન ને મુક્ત કરી રાજગાદી ઉગ્રસેન ને આપી દીધી. રામ અને કૃષ્ણ ની આ મોટાઈ છે. લંકામાં ચડાઈ કરી એ પેલા વિભીષણ ના કપાળમાં તિલક કરી દીધું ભગવાન રામે. અને ભગવાન રામે તિલક કરી અને લંકા છે એ વિભીષણ ને સોંપી દીધી. કરીએ આપણે અને યશ બીજાને આપીએ તો ભગવાન થવાય. કોકના યશને ખાવાનું કામ કરીએ. પરમના પૂજ્ય થવું હોય તો યશ બીજાને આપતા શીખો. બે દિવસથી હું તમારા કાનમાં નાખું છું. આ બે વખત નાખ્યું, ત્રીજી વખત તમારા કાનમાં હજી એકવાર નાખું કે આ યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે અને આટલું બધું આનંદ યુક્ત થઈ રહ્યું છે. એનો યશ કોઈને મળતો હોય તો કેવળ ને કેવળ આંબા દાદાને છે. યાદ રાખજો. વાલા આપણું શું ગજું હવે? આપણું કામ છે ત્રણ ઇંચની બુદ્ધિ વિચારે એમાં શું થાય?
કઈ ન થાય. યસ જે કઈ મળ્યો છે આ કોને મળ્યો? આ વડલા જેની નીચે હું તમે બેઠા છે, આનંદ કરી રહ્યા છે. પછી બધાની આમાં ઈષ્ણા જોડાય. કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં અર્જુનને, તું નહીં લડે તો એવું નહીં સમજતો કે યુદ્ધ નહીં થાય, યુદ્ધ થશે. ગોવર્ધન ઊંચો થયો ત્યારે ગોવાળિયા બધા મોજમાં આવી ગયા, ત્યારે ગોવાળિયાને કહ્યું લાકડી અડાડી દો, આ ઊંચો થયો છે. એમાં સત્કાર્યનો ગોવર્ધન આંબા દાદાએ ઊંચો કર્યો છે એટલે બધાએ લાકડી અડાડી છે, બધાની લાકડી છે, કોઈ એકની લાકડીથી નથી ઊભો થયો. લાકડી નાના મોટી હોય હોય ને, કોઈની ઊંચાઈ 6 ફૂટની હોય તો કાંઈ એની લાકડી પછી એની આમ ઉપર અડાડવા માટે એવડી ન જોઈ, કોઈની ઊંચાઈ 4 ફૂટની હોય તો લાકડી 8 ફૂટની જોઈ, ઓલા 6 ફૂટવાળાને પછી લાકડી. એ તો આ ગણિત છે સીધું, એમાં ક્યાં મારે તમને એટલું બધું સમજાવવું પડે છે. પણ યશ કોને છે? સત્કાર્યનો યશ કોને છે? આ મહાપુરુષ. મેં ઘણાના માટે સાંભળ્યું છે કે બહુ રામાયણના પાઠ કરતા આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ જગ્યાએ અનેક મહાપુરુષોને ભોજન કરાવ્યું છે, અહીં અનેક ભજનો ગવાણા છે, એના ભજનના પ્રતાપે જ મારા વાલા આપણે બધા ભજન કરીએ છીએ. નહી તો થાય? આદ રહેલા અધ વચ રહે મારો હરિ કરે સો. ભગવંતેનું નામ છે જે યશ બીજાને આપે. કૃષ્ણ પરમાત્માએ ઉગ્રસેનને રાજગાદી સોંપી દીધી, પિતા માતાને મળ્યા, ઉપનયન સંસ્કાર થયા, વિદ્યા ભણવા માટે ભગવાન ગયા છે. 64 પ્રકારની વિદ્યા ભગવાન શીખ્યા છે. 64 એ 64 વિદ્યા છે. એવો ભગવંતમાં ગાવું વિદ્યા, વગાડવું વિદ્યા, નાચવું વિદ્યા. એવા ઠુમકા કુક કુક તો મારે છે, એમ થાય કે આ લેઠો ઉતરીને એક હુંઈ મારી ગયો. અભાઈ તો નહીં મર્યાદા લાગેલી છે. આ બધું વિદ્યા છે, બધી વિદ્યા ભાગવતમાં બતાવી છે. રાંધવું વિદ્યા છે, પીરસવું વિદ્યા છે, એ પીરસેલું જમવું એ એક પ્રકારની વિદ્યા છે, કળા છે. એ તો અહીંથી દાળ પડતી. ઘણા એના ઘરે જમવા જાય ને અમે, પછી એને જે બધું ફ્રૂટ સલાડમાં કાપીને એવું ગોઠવું હોય માથે ગુલાબને, એમ થાય કે આમાં હાથ જ નથી મૂકવું આપણે. આ બધી વિદ્યા છે. રંગોળી બનાવવી વિદ્યા છે, ખેતરની અંદર ખેતી કરવી વિદ્યા છે, પાળા બાંધવા વિદ્યા છે. આમ કેમ કપાસ વાય હોય, આમ જો તમે નવો નવો કપાસ હોય જ્યાંથી જોવો ત્યાંથી સીધું લાગે, આ કળા છે. શિંગાર સજવો વિદ્યા છે, વસ્ત્ર બનાવવા વિદ્યા છે, એ બનાવેલા વસ્ત્ર પહેરવા એ વિદ્યા જ છે. કોટ 5000નો હોય ને પહેરતા ન આવડે તો કામ નું, એ વિદ્યા છે. કઠપુતળીના ખેલ બનાવવા વિદ્યા છે, કઠપુતળી બનાવવી વિદ્યા છે, નાટક રચવા વિદ્યા છે, નાટક કરવા વિદ્યા છે, અત્તર બનાવવું વિદ્યા છે, એ બનાવેલું અત્તર લગાડવું એ વિદ્યા છે. બધી વિદ્યા છે. અનેક પ્રકારની ભાષાને જાણવી વિદ્યા છે, ગાલીચા બનાવવા વિદ્યા છે, ચટાઈ રચવી વિદ્યા છે, સુતારી કામ કરવું વિદ્યા છે, નકશી કરવી એ પણ વિદ્યા છે, મણી બનાવવી વિદ્યા છે, પોપટ મેનાની ભાષા શીખવી વિદ્યા છે, પશુઓની ભાષાને શીખવી વિદ્યા છે. હે ખેડૂત બળદની સાથે વાત કરતો હોય આમ જો કેવા પડકારા મારતો હોય, આપણને લાગે એ બે જમજે. આ બધી વિદ્યાઓ છે. આમાં 64મી વિદ્યા છે, એ બીજાને છેતરવો એ એક પ્રકારની વિદ્યા છે. આ સેલ્સમેન આપણને મળવા આવે ને એટલે હિમાલયમાં જઈને બરફ વેચી આવે એવી વાત કરે, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો આમ થાય ને, આના પછી આમ કરો તો આના ડબલ થાય ને, આના આ જગ્યાએ આમ નાખો તો 3 ગણા થાય ને, એ પછી બોલી કરી નાખો 4 ગણા થાય ને, પછી જેણે આપણને કીધું હોય ને એ જ વહી જાય. એટલે આપણા 4 ગણા ને 5 ગણા 0 ગણા થઈ જાય. આ બધી વિદ્યાઓ છે. આમ 64 પ્રકારની વિદ્યા ભગવાન શીખ્યા. ગુરુપુત્રને લઈ આવીને આપ્યો, પ્રસન્નતા થઈ.
ભગવાન વિદ્યા ભણીને ઘરે આવ્યા. એક વખત ભગવાન યમના તટે બેઠા છે અને એ સમયે એને ગોપીઓ યાદ આવે છે. ભગવાન રડવા લાગ્યા છે. ઉદ્ધવજીને સંદેશો લઈ અને ભગવાન કૃષ્ણ મોકલાવે છે. ઉદ્ધવજી જાય છે. ઉદ્ધવજી એ જ્ઞાન છે અને ગોપી એ ભાવ છે. ભગવાન ઈચ્છે છે જ્ઞાન ને ભાવ ભેગા થાય તો મને વ્યવસ્થિત સમજશે. અને ગયા ભગવાન. ઉદ્ધવજી ચાર પાય ઉપર બેઠા, ફરતી બાજુ ગોપીઓ વીટળાઈ ગઈ. ગોપીઓ પૂછે છે કૃષ્ણ શું કરે છે. ઉદ્ધવજી એ પૂછ્યું, કૃષ્ણ ને તમે યાદ કરો છો? ગોપી જવાબ આપે છે, ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાઈ ક્યાંથી. હે યાદવ રાજ, કૃષ્ણ ગયા ત્યાર પછી ક્યારેય અમે આંખમાં આંજણ નથી આંજ્યું. અમને ડર છે આંજણ આંશું આંસુ આવશે અને આંસુની સાથે ક્યાંક કૃષ્ણની છબી અમારી આંખમાંથી જતી રહેશે. તો કૃષ્ણ ગયા પછી ક્યારેય અમે ગૌશાળામાં નથી ગયા. અમને ડર છે કે ગાયો અમને પૂછશે કે મારો હરિ ક્યાં ગયો, તો શું જવાબ આવશે. કૃષ્ણ ગયા પછી ક્યારેય યમુનાના કિનારે અમે નથી ગયા. હે જ્ઞાન મૂર્તિ ઉદ્ધવજી, તમને નહીં સમજાય. સુણી મધુરી બનસી ઘેલી બનીને આવે, કહો શ્રી કૃષ્ણ નારદ રાધા ભૂલા. એટલા બધા ભાવમય અવસ્થા થઈ, એટલી બધી ભાવમય દશા થઈ, બાપ બેભર બની ગયા, પ્રસન્નતા થઈ ગઈ. ઉદ્ધવજી છે ને એ ચાર પાય ઉપર બેઠા હતા, પછી હળવેથી નીચે ઉતરી ગયા. પ્રેમ નથી મળતો વાડીમાં પાણી પાતા, પ્રેમ નથી મળતો તેલ ચોળવાથી તાતા, પ્રેમ નથી મળતો કોઈ ગાંધી દોશીની હાટમાં, પ્રેમ નથી મળતો ગોતતા વાટને ઘાટમાં, પ્રેમ પૂરો મળે છે જો કૃપા થાય ઘનશ્યામ. ફરી વખત હું વ્યાસપીઠ ઉપરથી તન્વીને યાદ કરીશ. મને ના વાક્ય બહુ ગઈ. આઈ લવ યુ કેવું હોય તો ક્યારેક મમ્મીને કહ્યું. વેલેન્ટાઇન ડે મારા બાપ એક વખત મા બાપની સાથે ઉજવો તો મજા આવે. આ પ્રેમની પરિભાષા છે. ક્યારેક પોતાના ભાઈને કહ્યો કે હું તને પ્રેમ કરું છું. અને વિશુદ્ધ પ્રેમ છે ગોપીઓનો, પામવા માટે નથી, સમર્પિત છે. અને પછી એક અહીં ગીત ગાય છે, જે ગીતને ભ્રમર ગીત કહેવામાં આવ્યું છે. ભમરો ગુંજરાવ કરે છે અને કૃષ્ણ ભગવાનની સામે એ ભમરાને જોડે છે ગોપીઓ. અને કે છે, ઉદ્ધવ તારો કૃષ્ણ કેવો છે? ગોપી કહી છે, કેવો વાલા, બીજાનું કામ. અને પછી ગોપી ખીજાય છે. ખરેખર આ ભ્રમર